नमस्कार दर्शक मित्रों, मंथवी न्यूज ने विशेष रजूआत आयुर्वेद एक उपचार साथ हूँ बिनल जोशी। मित्रों, आयुर्वेद ने लगभग हजारों वर्ष जूनी पद्धति है जिने चिकित्सा विज्ञान कहवाई है। भारत वर्ष विद्वानों भारत की जलवायु भौगोलिक परिस्थितियों ने आधारित भारतीय दर्शन भारतीय ज्ञान विज्ञान दृष्टिकोण ने ध्यान में राखी आ पद्धति विकास कर तो वर्तमान में स्वतंत्रता मब्या पी आयुर्वेद चिकित्सा विज्ञाने घनी बड़ी प्रगति करी है। साथ ज आयुर्वेद की एक विशिष्ट प्रकार की सारवार पद्धति पंचकर्म पण छे। सामान्य रीते कोईपण रोग में आपणे दवाओ वडे रोग नो कचरो धीमे धीमे बहार काढ़ीए छे, परंतु पंचकर्म में सारवार दरमियान जे प्रमाणे जे कचरो होय छे तेने एक साथे शरीरनी बहार काढ़ी नाखवामां आवे छे। तेवी ज रीते थाय छे पंचकर्मनी एक खास सारवार अने केवी रीते अक्षीस उपायथी तेने लईने आपणे उपाय मेळवी शकीए छीए अने रोजनो रोग होय छे तेनुं निराकरण मेळवी शकीए छीए ते ज विषय छे अमारी आजनी खास रजूआत आयुर्वेद एक उपचार। पंचकर्म विषय वधु जानकारी आपा आज अपनी साथ उपस्थित छे डॉक्टर जयश्री बहन भाठेर, के जे आपने आपसे मार्गदर्शन अने आपनी आरोग्य ने लगती कोईपण समस्यानुं पंचकर्म आयुर्वेदिक समाधान कई रीते थाय छे ते अंगेनी माहिती आपशे। जयश्री बहन, आपनुं स्वागत छे अमारी विशेष रजूआत आयुर्वेद एक उपचारमां। ओम शांति, नमस्कार। दर्शक मित्रों, आज आपणे जोईशुं कमर ने लगती तमाम समस्यामां पंचकर्म कई रीते फळदायी निवड्यो छे અને તેની માટે કયા પ્રકારની ખાસ કાળજી રાખીને ઉપચાર કરાવવાનો હોય છે, અને આ સાથે જ જો આપ કોઈ રોગથી પીડાતા હોય અથવા મેળવવા માંગો છો આ જે સમસ્યા છે તેનું સમાધાન, તો સ્ક્રીન પર દર્શાવવામાં આવેલા ફોન નંબર પર આપ ફોન કરી શકો છો। જયશ્રીબેન, સૌથી પ્રથમ હું આપને પૂછવા માંગીશ કે કમરના રોગની જે સારવાર હોય છે તેમાં ખાસ કરીને પંચકર્મ દ્વારા તેને કયા પ્રકારની ખાસ સારવાર કરવામાં આવે છે? કમરના કોઈ પણ રોગો હોય, જેમ કે કમરમાં નસ દબાવી, કમરમાં ગાદી ખસી જવી, ગાદીમાં ઘસારો થવો, કે પછી બે મણકા વચ્ચે ઘસારો થવો, મણકામાં ઘસારો થવો, આવા કોઈ પ્રકારના રોગ હોય તો એમાં આયુર્વેદિક પંચકર્મમાં બસ્તી ટ્રીટમેન્ટ છે તે ખૂબ જ અસરકારક નીવડતી હોય છે। અને આ બસ્તી ટ્રીટમેન્ટ 16-21 દિવસની હોય છે, જેમાં પેશન્ટને ઘરે જ રહીને રોજ ખાલી 2 કલાક ટ્રીટમેન્ટ માટે દવાખાને આવવાનું હોય છે અને તકલીફમાંથી કાયમ માટે મુક્તિ મેળવી શકે છે। જી, તેમજ કમરની આ સમસ્યામાં પંચકર્મને કયા પ્રકારે નિદાન કરાવી શકાય તે અંગે પણ ખાસ માહિતી આપશો? એટલે જ્યારે કોઈ પેશન્ટને કમરમાં તકલીફ થાય તો ઘણી વખત લોકલ ભાગમાં કમરના એરિયામાં કાં તો ડોકમાં દુખાવો થતો હોય છે, આ ઉપરાંત જો તકલીફ વધારે પડતી હોય, નસ દબાતી હોય કે ગાદીમાં કોઈ ખસારો હોય, તો પેશન્ટને કોઈ એક અથવા બંને પગમાં ઝણઝણાટી થવી, બંને અથવા એક પગમાં દુખાવો થવો, પગમાં જુઠ્ઠાપણું જેવા લક્ષણો જોવા મળતા હોય છે। આ ઉપરાંત ક્યારેક ક્યારેક પેશન્ટને ઊભા રહેવામાં તકલીફ પડતી હોય છે, લાંબો સમય જો ઊભું રહેવાનું આવે પેશન્ટને તો પગમાં દુખાવો થાય અથવા તો બેસી જવું પડતું હોય છે, લાંબુ ચાલી શકતા નથી હોતા, આવા લક્ષણો જોવા મળતા હોય છે પેશન્ટને। એટલે દરેક પેશન્ટમાં અલગ અલગ પ્રકારની કમ્પ્લેન જોવા મળતી હોય છે, ક્યારેક ક્યારેક કોઈને ઓછી તો ક્યારેક વધારે તકલીફ જોવા મળતી હોય છે। જી, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દીપકભાઈ। જી દીપકભાઈ, આપની સમસ્યા જણાવશો? એટલે મારે સોરાસિસ નામનો રોગ છે। જી જી, પંચકર્મની આવશ્યકતા નથી હોતી। ચામડીના રોગમાં પંચકર્મની આવશ્યકતા ક્યારેક ક્યારેક હોય છે પણ ખરી, પણ જ્યારે કોઈ દેશી દવા આપવામાં આવે પદ્ધતિસરની અને પેશન્ટને 3 મહિના દવા ખાવા છતાં પણ રિઝલ્ટ ન દેખાતું હોય ત્યારે જ માત્ર પંચકર્મમાં વમન તત્વ વિરેચન ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે, બાકી દવાથી 100% મટી શકે છે। અમારે ત્યાં અત્યાર સુધીમાં હજારો પેશન્ટોએ માત્ર દવાથી આ રોગને જડમૂળથી કાયમ માટે મટાડેલો છે। જી, તેમજ ડૉક્ટર, જે પ્રમાણે વાત કરી શકાય તો આ સમસ્યા જે થતી હોય છે તેનું મુખ્ય કારણ શું રહેલું છે? સોરાયસિસની વાત કરવા જઈએ તો ઘણા બધા કારણો છે, ઘણી વખત જંક ફૂડના કારણે, માલ ન્યુટ્રિશન, વધુ પડતો વાસી ખોરાક, કબજિયાત, અને મોટાભાગના પેશન્ટમાં જોઈએ તો લોકો માનસિક તાણ રહેતી હોય છે, આ પેશન્ટને ખૂબ જ ઇરિટેટિવ અથવા ગુસ્સાવાળા કે અશાંત સ્વભાવના રહેતા હોય છે, એના કારણે તકલીફ થતી હોય છે। કારણ કે જ્યારે કોઈપણ વ્યક્તિ મનથી અશાંત થાય છે ત્યારે એની ઇફેક્ટ શરીર પર દેખાતી જ હોય છે અને એના કારણે આ રોગ થતો વધુ જોવા મળતો હોય છે। ક્યારેક ક્યારેક કબજિયાત પણ આ રોગમાં ખૂબ જ કારણભૂત બનતો હોય છે। આ ઉપરાંત વાયુ, પિત્ત અને કફમાંથી કોઈપણ એક અથવા બે અથવા ત્રણે ત્રણ દોષો પણ કારણભૂત થતા હોય છે।
એટલે અલગ અલગ પેશન્ટમાં અલગ અલગ કારણો જોવા મળતા હોય છે અને એના કારણે આ રોગ થતો હોય છે. એટલે ખરેખર કયા પેશન્ટને કયા કારણથી રોગ થયો છે અને એમાં કઈ દવા આપવી એનાથી જ રિઝલ્ટ ફટાફટ મળતું હોય છે. એટલે જ કોઈ પણ રોગની દવા માત્ર ફોન પર કહેવી શક્ય નથી હોતી. જ્યારે પેશન્ટ રૂબરૂ મળે તો એની તપાસ સચોટ થઈ શકે અને સચોટ નિદાન દ્વારા સચોટ સારવાર પણ મળતી હોય છે. જી, તમે ડૉક્ટર જે પ્રમાણે કહી શકાય કે આજકાલ કમરના દુખાવામાં વધારો થઈ ચૂક્યો છે, ઘણી જ મહિલાઓને તેમજ પુરુષોને આ સમસ્યા હોય છે, તો આ કમરમાં દુખાવાની સમસ્યા કયા કારણોથી થતી હોય છે? કમરના દુખાવાના અનેક કારણો છે, જેમ કે વધુ પડતું બેઠાડું જીવન હોય, જે લોકોનું કામ કરવાની ની પદ્ધતિ બેસીને કામ કરવાની હોય, લેપટોપ પર કે કોઈ ઓફિસ વર્ક હોય, એ લોકોને પણ લાંબા ગાળે તકલીફ થવા થતી જોવા મળતી હોય છે. આ ઉપરાંત કબજિયાત હોય, પાચન શક્તિની કમી હોય, વધુ પડતું વજન હોય, લોંગ ડ્રાઇવિંગ કરવાનું જે લોકોને રૂટિન રહેતું હોય છે જોબના કારણે કે અન્ય કોઈ કારણથી, અથવા તો રફ ડ્રાઇવિંગ હોય, કે શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય, માલ ન્યુટ્રિશન હોય, ઓવરલોડ વર્ક હોય, એટલે દરેક પેશન્ટમાં કહ્યું એ પ્રમાણે જ કે અલગ અલગ પેશન્ટમાં અલગ અલગ કારણો જોવા મળતા હોય છે. જી જયશ્રીબેન, તેમજ ખાસ કરીને કમરના દુખાવામાં જો કોઈ નસ દબાતી હોય તો તેનો ઉપચાર પંચકર્મમાં કયા રીતે કરવામાં આવે છે? જ્યારે કોઈ પેશન્ટને કમરમાં નસ દબાતી હોય ત્યારે તેને એક અથવા બે, મતલબ કે બંને પગમાં ઝણઝણાટી થવી, પગમાં ખોટો પડી જતો એવું લાગતું હોય, કીડીઓ ચાલતી હોય એવું લાગે, અથવા તો દુખાવો થતો હોય, બહુ સમય ઊભા ના રહી શકે, બહુ લાંબો સમય સુધી ચાલી શકતા નથી એ પેશન્ટો, એટલે આવા પેશન્ટમાં પહેલાં MRI કરીને ખાસ નિદાન કરવું આવશ્યક હોય છે, જેથી કરીને ખ્યાલ આવે કે આ તકલીફ છે એટલા માટે પંચકર્મ ટ્રીટમેન્ટ કે કોઈ અન્ય ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને એની ગંભીરતાનો પણ એમને ખ્યાલ આવે. અને આ તકલીફ જ્યારે થતી હોય ત્યારે એ લોકોને આયુર્વેદિકમાં પંચકર્મ વસ્તી સારવાર દ્વારા જ સચોટ પરિણામ મળી શકતું હોય છે. બાકી એલોપેથીમાં ઓપરેશન ને બીજી સારવાર હોય છે, ઇન્જેક્શન પદ્ધતિ એ અલગ વસ્તુ છે, પરંતુ આયુર્વેદમાં દવાથી આ રોગને માત્ર ટેમ્પરરી મટાડી શકાય છે, માત્ર ને માત્ર વસ્તી સારવાર દ્વારા આ રોગને કાયમ માટે જડમૂળથી મટાડી શકાય છે. કારણ કે આ રોગમાં ખાસ મુખ્યત્વે વાયુનું જોર વધારે પડતું હોય છે અને વાયુની મુખ્ય ટ્રીટમેન્ટ એ વસ્તી ટ્રીટમેન્ટ છે. જી ડૉક્ટર, તો આપણી સાથે અનેક કોલર જોડાઈ ચૂક્યા છે. ઈલાબેન, જી ઈલાબેન, તમારી સમસ્યા જણાવશો. જી હા, જી આપનો પ્રશ્ન કહેશો. જી ઈલાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા, હું એમ કહું છું, મારા પગની આપ પોતા હોય ને બહુ દુખાય છે નીચેના ભાગમાં. જી, કેટલી ઉંમર છે ઈલાબેન આપની? ગોઠણની પાછળના ભાગમાં દુખાવો થતો હોય તો ઘણી વખત સ્નાયુની નબળાઈના કારણે પણ દુખાવો થતો હોય છે. વધુ પડતું ઊભા રહેવાની ટેવ હોય અથવા કોઈ એવું કામ રહેતું હોય એના કારણે પણ સ્નાયુમાં દુખાવો થતો હોય છે. અને ક્યારેક ક્યારેક ઘૂંટણમાં ઘસારાની શરૂઆત હોય તો પણ 34 યર્સની ઉંમરે આ તકલીફ રહેતી હોય છે. એટલે ખરેખર પેશન્ટને કયા કારણથી તકલીફ છે ખાસ જાણવું જરૂરી છે, પછી જ તેની ટ્રીટમેન્ટ શક્ય બને. જી, તમે જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કમરના દુખાવાની, તો કમરના દુખાવામાં ગાદી ખસી જતી હોય છે, અમુક વાર એવી સમસ્યા સર્જાતી હોય છે કે કોઈ કારણોસર ગાદી ખસી જાય છે, તો ખાસ કરીને તેમાં કયા પ્રકારની સારવાર આપના દ્વારા આપવામાં આવે છે? એકચ્યુઅલી ગાદી ખસી જવી એટલે એલોપેથી પ્રમાણે ડિસ્ક કહેવાય કે ગાદી ખસી ગઈ છે, પરંતુ આયુર્વેદ મતાનુસાર દરેક સાંધાઓની વચ્ચે કફ રહેલો હોય અને કફ પણ 5 પ્રકારના હોય છે, જેમાં શ્લેષક કફ હોય એ દરેક સાંધાની વચમાં રહેલો હોય, એવી રીતે મણકાની વચ્ચે પણ એ શ્લેષક કફ રહેલો હોય. પણ શ્લેષક કફનું નિર્માણ કોઈ પણ દવાઓથી શક્ય નથી હોતું, એટલે માત્ર ને માત્ર વસ્તી ટ્રીટમેન્ટ દ્વારા શ્લેષક કફનું નિર્માણ થતું હોય છે. અને જે ખસી ગયેલી ગાદી હોય એ જે બહારનો ભાગ હોય મણકાની બહારનો ભાગ, એ ઓટોમેટિક બોડીમાં એબ્સોર્બ થઈ જતો હોય છે અને નવો શ્લેષક કફ એટલે ગાદી જેવો ભાગ બસ્તી ટ્રીટમેન્ટથી નિર્માણ થતો હોય છે અને તકલીફ પેશન્ટને કાયમ માટે આનાથી મટતી હોય છે. મતલબ કે આ રોગમાં પણ આયુર્વેદિક બસ્તી સારવાર એ સચોટ સારવાર છે. જી, તેમજ ડૉક્ટર, આપણે આગળ વાત કરીએ તો જે પ્રમાણે કહી શકાય કે ગાદી ખસી જવી યા તો અમુક વાર એવી સમસ્યા થતી હોય છે કે ગાદીમાં ઘસારો જોવા મળતો હોય છે, તો તેમાં કયા ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે? ગાદીમાં ઘસારો મતલબ કે શ્લેષક કફમાં ઉણપ થાય છે, એનું જે પ્રપોર્શન હોવું જોઈએ ઓછું થઈ જાય છે, મતલબ ગાદીમાં ઘસારો, અને એના કારણે કમરમાં નસ દબાતી જોવા મળતી હોય છે. જ્યારે ગાદીમાં ઘસારો જોવા મળતો હોય ત્યારે પેશન્ટને ખાસ કેલ્શિયમયુક્ત આહાર લેવો જોઈએ, જેમાં મૂળભૂત આપણે દૂધ પર વધારે ભાર આપતા હોઈએ છીએ. સવાર સાંજ પેશન્ટને દૂધ લેવું જોઈએ, વાયુશમનના ઔષધો લેવા જોઈએ અને કબજિયાત રહેતી હોય તો એનું ખાસ એને એમને અનુકૂળ હોય એવી રીતે હરડે અથવા ત્રિફળા કે બીજું કોઈ ફાકી દ્વારા એનું શમન કરવું જોઈએ, તો આ તકલીફમાં જલ્દી આરામ પડતો હોય છે.
તો અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે કીર્તિભાઈ જી. કીર્તિભાઈ આપનો સવાલ જણાવશો. નમસ્કાર, મારો સવાલ એ છે કે હું પિત્તાશયની પથરીથી પીડિત છું, તો આયુર્વેદિક ઉપચાર એના માટે શું લાભકારક બને? એકચ્યુઅલી પિત્તાશયમાં જ્યારે પથરી હોય ત્યારે નીકળવી કાઢવી બહુ મુશ્કેલ હોય છે, કારણ કે જ્યારે એ નીકળતી હોય ત્યારે જો નળીમાં ફસાઈ જાય ને તો પેશન્ટને ખૂબ જ તકલીફ રહેતી હોય છે અને ક્યારેક ક્યારેક ઓપરેશનની નોબત આવતી હોય છે. એટલે પિત્તાશયમાં જ્યારે પથરી હોય ત્યારે એમને નાગ ભસ્મ કરીને એક ભસ્મ આવે છે, નાગ અને બંગ ભસ્મ, એનાથી યોગ્ય એને પેશન્ટની માત્રા પેશન્ટના તકલીફ પ્રમાણે યોગ્ય માત્રામાં એ આપવામાં આવતી હોય છે અને એ જ સચોટ નિદાન છે. બાકી કોઈ આયુર્વેદિક કાષ્ટ ઔષધિઓથી પથરી પીગળાવી બહુ અશક્ય અથવા તો ખૂબ જ મુશ્કેલ કહી શકાય. એટલે દર્દીએ ખાસ ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં રહી એની સલાહ મુજબ આ અમુક ભસ્મ અને ઔષધોનું મિશ્રણ કરીને એને લેવું જોઈએ. અને એ પણ પથરી કેટલા માપની છે, જો નાનકડી હોય તો નીકળી શકે, પછી બહુ જ મોટી હોય તો એમાં રિસ્ક ના લેવું જોઈએ. એમાં પછી ઓપરેશન જ યથાવત નિદાન છે. જી સાચી વાત છે, જે પ્રમાણે કહી શકાય કે મોટી પથરી હોય છે તો ખાસ કરીને ઓપરેશન કરાવવાની નોબત આવતી હોય છે. અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે પૂજાબેન. જી પૂજાબેન, આપનો સવાલ જણાવશો. મારા મોઢા પર કાળા ડાઘા છે, એ જતા નથી, તો એના માટે કોઈ આયુર્વેદિક ઉપચાર છે? એકચ્યુઅલી કાળા ડાઘા પડવાના અનેક કારણો છે. ક્યારેક ક્યારેક કોઈને ખીલના કારણે ડાઘ પડતા હોય છે, તો ક્યારેક કોઈને કંઈ વાગવાના કારણે સ્કાર થતા હોય છે, તો ક્યારેક ક્યારેક કોઈ પેશન્ટને હોર્મોન ઇમ્બેલેન્સના કારણે પણ ડાઘ થતા હોય છે. એટલે પેશન્ટને કયા પ્રકારના ડાઘ છે, કોઈ એલર્જીના કારણે પણ ડાઘ થયા હોય છે તો કયા ડાઘ છે જોયા પછી જેની દવા આપીએ તો એ ઉત્તમ રહે. જી ડૉક્ટર, જેમ જ આપણે આગળ વાત કરીએ તો જે પ્રમાણે કહી શકાય કે કમરની અનેક સમસ્યા હોય છે, ગાદી ખસી જવી, ગાદીમાં ઘસારો હોવો, તેમજ ખાસ કરીને જે મણકા હોય છે, આ મણકાઓમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ઘસારો જોવા મળતો હોય છે જેને કારણે દુખાવો થતો હોય છે, તો તેની માટે આયુર્વેદમાં કયા પ્રકારનો ખાસ ઉપચાર છે? મણકામાં ઘસારા થવાના મુખ્ય કારણમાં જોવા જઈએ તો શરીરમાં કેલ્શિયમની ઉણપ, પાચન શક્તિમાં કમી અને કબજિયાત અને એના કારણે વાયુની વિકૃતિ. એટલે જો પેશન્ટને આમાંથી કોઈ પણ તકલીફ હોય, નિદાન કરવામાં આવે કે પેશન્ટને ખરેખર આમાંથી કોઈ કઈ તકલીફ છે, એ પછી જ એનું નિદાન થઈ શકે અને યોગ્ય સારવાર આપી શકાય. એટલે કાં તો વાયુશમન માટે અસ્થિ ટ્રીટમેન્ટની જરૂર પડે, કાં તો જો પાચન શક્તિની તકની કમી હોય તો એની માટેની યોગ્ય ટ્રીટમેન્ટ આપવી પડે. પેશન્ટની પ્રકૃતિ પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે કબજિયાત હોય તો પેશન્ટને કબજિયાતની દવા આપવામાં આવતી હોય છે. જી તેમજ ડૉક્ટર, આપણે આગળ વાત કરીએ તો જે પ્રમાણે કહી શકાય કે આ તમામ રોગો થતા હોય છે, આ રોગ થતો હોય, દર્દીના દુખાવો થતો હોય, તો ત્યારે તેને કયા પ્રકારના તુરંત પગલાં ભરવા જોઈએ જેથી કરીને તે આયુર્વેદ ઉપચારમાં જો આવે તો તેનો ઈલાજ સરળ બની રહે? જ્યારે પણ પેશન્ટને કોઈ પણ તકલીફ થાય તો પહેલાં ઘરગથ્થુ ઈલાજ કરવાને બદલે નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અથવા તો કોઈ આયુર્વેદિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એ નિદાન કરીને સચોટ સારવાર માટે સલાહ આપી શકે અને ટ્રીટમેન્ટ પણ આપી શકે. જી તેમજ આપને પણ કમરના દુખાવાની કોઈ પણ તકલીફ હોય અથવા તો આપના રોગમાં કોઈ પણ દુખાવો કે કોઈ પણ પ્રકારનું આપના શરીરમાં દર્દ થતું હોય તો તેની માટે આયુર્વેદ ઉપચારની આપને સલાહ આપવામાં આવશે. આપ ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર હમણાં જ કોલ કરી શકો છો. જે પ્રમાણે કહી શકાય અનેક કોલર જોડાઈ ચૂક્યા છે. વિશ્વનાથ જી, વિશ્વનાથ આપનો પ્રશ્ન જણાવશો. હા, મારું બાબુ છે, 37 વર્ષની ઉંમર છે. જી એના ડિસ્ટોનિયા કી છે, ડિસ્ટોનિયા હાથે હાથે કારણ કે દરેક પેશન્ટમાં રોગની અને રોગ રોગીની બંનેની પ્રકૃતિ જોવી અત્યંત આવશ્યક હોય છે અને 6-7 વર્ષથી પેશન્ટને ડિસેબિલિટી થઈ છે હાથમાં. એટલે હવે 6-7 વર્ષ પછી રિકવરી થઈ શકે એમ છે કે નહીં અથવા તો કેટલી થઈ શકે એમ છે, ખરેખર એને પેશન્ટ જોયા વગર ખબર ન પડી શકે. એટલે એક વખત આપ ક્લિનિક પર આવો, હું તમને જોઈને યોગ્ય જે પણ થશે મારાથી કરી શકીશ એ કરીશ. જી અનેક કોલર જોડે ચૂક્યા છે. નીતુબેન જી, નીતુબેન આપનો પ્રશ્ન જણાવશો. મારા બે પ્રશ્ન છે. મારા બાબાને મચ્છર કરડે છે, પછી એ ડાઘ રહી જાય છે એને, અને મારા હસબન્ડને પેલું ખરજવું કે છે એ થયું છે, તો એના માટે કોઈ ઉપચાર બતાવશો? ખરજવું મતલબ સોરાઇસિસ. મેં હમણાં પણ પહેલાં વાત કરી હતી, પેશન્ટનો ફોન આવ્યો હતો. સોરાઇસિસ અમારે ત્યાં ગમે એટલું જૂનું હોય, 6 મહિના જૂનું હોય કે 36 વર્ષ જૂનું હોય કે 45 વર્ષ જૂનું સોરાઇસિસ થયું હોય પેશન્ટને, ગમે એટલી દવા કરાવી છતાં મટતું નથી હોતું, એ લોકોને પણ અમારે ત્યાં પીસફુલ નામની અમારી કીટ છે સોરાઇસિસ માટેની, જેમાં કેપ્સ્યુલ સિરપ અને ઓઇન્ટમેન્ટ આવે છે. એનાથી દરેકે દરેક પેશન્ટને કાયમ માટે જડમૂળથી આ રોગ મટે છે.
એટલે આપ ક્લિનિક પર આવી શકો છો અને દવા લઈ શકો છો, આ તકલીફને તમે કાયમ માટે દૂર કરી શકો છો. બીજો પ્રશ્ન આપના બાળકનો હતો, શું હતો? તો બાળકને મચ્છર કરડ્યા બાદ તેના નિશાન રહી જાય છે. મચ્છર કરડ્યા બાદ નિશાન રહી જાય છે, મતલબ કે બ્લડની વિકૃતિ છે, એના લોહીમાં ખરાબી છે, એટલે એને લોહી શુદ્ધ થવાની દવા આપવી જોઈએ. છતાં પણ બાળક છે એટલે એને જોયા વગર દવા આપવી એ શક્ય ન કહેવાય. જી, તો બસ ડોક્ટર અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે. કૃષ્ણકાંત જી, આપનો સવાલ જણાવશો. જો અનેક કોલર જોડાયા છે. વંદનાબેન જી, વંદનાબેન આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી વંદનાબેન. હા હેલો. જી આપનો પ્રશ્ન કહેશો. ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો વંદનાબેન. વજન વધી ગયું છે આજકાલ, એ સર્વસામાન્ય પ્રોબ્લેમ લોકોમાં જોવા મળતી હોય છે. એટલે વજન વધી ગયામાં ઘણી વખત હોર્મોનલ ચેન્જીસ પણ હોય છે, ક્યારેક ક્યારેક થાઇરોઇડના કારણે પણ વજન વધતું હોય છે. પરંતુ આજકાલ વધુ પડતું બેઠાડું જીવન અને વધુ પડતું સુખી જીવન, અથવા એમ કહીએ કે વધુ પડતો ખોરાક લેવાના કારણે, અથવા તો પૌષ્ટિક ખોરાક વધુ પડતો લેવાના કારણે અને કસરતના અભાવના કારણે રોગ થતો હોય છે. એટલે ખરેખર આ પેશન્ટમાં ચયાપચયની ખામીને કારણે થયો છે, કોઈ હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે થયો છે, કે પછી એમની રૂટીન દિનચર્યાને કારણે, લાઇફસ્ટાઈલને કારણે રોગ થયો છે, એ પ્રમાણે ટ્રીટમેન્ટ થઈ શકે. આની માટે બે પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે. એક તો ઔષધોથી સારવાર, મતલબ કે માત્ર દવા લઈને પેશન્ટ જાય, થોડું ડાયટિંગની સલાહ આપી હોય એ પ્રમાણે અને કસરતની સલાહ આપી હોય એ પ્રમાણે કરે તો વજન ઘટતું જ હોય છે. અને આ ઉપરાંત ક્યારેક તકલીફ બીજી વધારે પડતી હોય, પાચનતંત્રની ખામી હોય, તો પેશન્ટને પંચકર્મની અમે પણ સારવારની સલાહ આપતા હોઈએ છીએ. એટલે કયું પેશન્ટને કઈ તકલીફ કયા કારણથી એની ઉપર ટ્રીટમેન્ટનો આધાર રહેતો હોય છે, પંચકર્મ ટ્રીટમેન્ટ અથવા તો આયુર્વેદિક ઔષધોની સારવાર. જી, તો અનેક કોલર જોડે ચૂક્યા છે. નરેન્દ્રભાઈ જી, નરેન્દ્રભાઈ આપનો સવાલ જણાવશો. બેન, મને રાઈટ સાઈડના જે પગ છે, થાપાથી નીચેના ભાગ સુધી, ઘૂંટણ સુધી દુખાવો રહે છે, અને મેં પિત્તાશયનું ઓપરેશન કરાવેલું, પિત્તાશય કઢાવેલું છે, છેલ્લા 2-3 મહિનાથી દુખાવો છે. બરોબર. આમાં બે કારણો છે, કે ક્યારેક ક્યારેક કમરમાં નસ દબાતી હોય તો પણ કમરથી લઈને ઘૂંટણ સુધી અથવા નીચે પગની પાની સુધી દુખાવો થતો હોય છે, જણઝણાટી થતી હોય છે, પગ જૂઠો પડી જતો હોય છે. આ એક લક્ષણ. ક્યારેક ક્યારેક કોઈને થાપાના સાંધામાં જો ઘસારો થયો હોય તો એના કારણે પણ તકલીફ થતી જોવા મળતી હોય છે. ક્યારેક ક્યારેક કબજિયાતના કારણે કે વાયુના કારણે પણ તકલીફ થતી જોવા મળતી હોય છે. એટલે જો એક વખત ક્લિનિક પર આ પેશન્ટ આવે તો ખબર પડે કે કયું કારણ છે, એ પ્રમાણેનું નિદાન કરીને યોગ્ય સારવાર આપી શકાય. પરંતુ એટલું કહી શકીશ કે આ પેશન્ટને દવાથી પણ મટવું શક્ય છે, પરંતુ ખબર કેવી રીતે પડશે જ્યાં સુધી પેશન્ટને તપાસીશું નહીં ત્યાં સુધી. એટલે એક વખત ચોક્કસ ક્લિનિક પર આવો. જી, સાચી વાત છે કે જો રૂબરૂ જાય તો અને તેનો રોગનું નિદાન તુરંત આવી જતું હોય છે. અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે. મંજુલાબેન જી, મંજુલાબેન આપનો પ્રશ્ન જણાવશો. હલો. જી મંજુલાબેન, આપની સમસ્યા જણાવશો. અમારા બાબાને સફેદ દાગ કહે છે, એનું કોઈ? સફેદ દાગ અમારે ત્યાં અત્યાર સુધીમાં હજારો પેશન્ટને જડમૂળથી મટ્યા છે, માત્ર 6 મહિનાથી થયેલા હોય કે પછી વર્ષો જૂના હોય. એની માટે અમારી પાસે એક સનરેઝ નામની કીટ આવે છે, જે માત્ર અમારા ક્લિનિક પર જ ઉપલબ્ધ હોય છે, જેમાં કેપ્સ્યુલ, સિરપ અને પાવડર હોય છે. અને આ પેશન્ટ જો રેગ્યુલર લે તો એ 100% તકલીફ જડમૂળથી કાયમ માટે મટી શકે છે. અને સફેદ દાગ કોઈ ખરાબ રોગ નથી, એ 100% મટી શકે તેવો રોગ છે. જી, તો દર્શક મિત્રો, આપ પણ આયુર્વેદ વિશે માહિતી મેળવવા ઈચ્છતા હો તો ટીવી સ્ક્રીન પર અમારો નંબર ફ્લેશ થાય છે, તે નંબર પર આપ કોલ કરી તમારા સવાલનો જવાબ મેળવી શકો છો. તો દર્શક મિત્રો, આયુર્વેદને લગતી ચર્ચા યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. તો હાલ આયુર્વેદથી કયા પ્રકારે ઉપચાર કરાવી શકાય તે બધાની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે. દર્શક બા જી, દર્શક બા આપનો સવાલ જણાવશો. બા આપની કેટલી ઉંમર છે? 55 વર્ષ. 55 વર્ષે ઘૂંટણમાં દુખાવો થવો, મતલબ સાંધામાં ઘસારો હોય, એ 100% વસ્તુ છે. અને સાંધામાં જ્યારે ઘસારો હોય ત્યારે પણ અમે લોકો આયુર્વેદિકમાં પંચકર્મ ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. જ્યારે પેશન્ટ એફોર્ડિંગ ના હોય અથવા તો ઘસારો પહેલાં સ્ટેજમાં હોય,
તો દવાથી પણ મટાડી શકાતો હોય છે, પરંતુ જો ઘસારો વધુ પડતો હોય તો પછી એને પંચકર્મ સારવારની આવશ્યકતા રહેતી જ હોય છે. એટલે ખરેખર પેશન્ટને પંચકર્મની આવશ્યકતા છે કે દવાથી મટાડી શકાય એવું છે એ પેશન્ટને જોયા પછી જ ખ્યાલ આવી શકે. જી, તો અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, શારદાબેન. જી શારદાબેન, આપનો પ્રશ્ન જણાવશો. પગની પાનીમાં દુખાવો થાય છે. પગની પાનીમાં દુખાવો થવાના બે ત્રણ કારણો છે કે પગની પાનીમાં જે મસલ્સ આવ્યા હોય એમાં સોજો આવ્યો હોય અથવા તો હાડકામાં સોજો આવ્યો હોય એના કારણે તકલીફ થતી હોય છે. તો આવા પેશન્ટોએ જાડા અને પોચા સ્લીપર આવે છે એ રેગ્યુલર પહેરવા જોઈએ ઘરમાં પણ અને બહાર પણ, જેથી કરીને પગનો જ્યારે તમે પગ નીચે મૂકો ચાલવા માટે થઈને તો એડીમાં પ્રેશર થોડું ઓછું આવે. એક આ ઇલાજ, આ ઉપરાંત પછી વાયુનું શમન માટેના ઔષધો જેમ કે દશમુળકવાત કે એ તમારે લઈ શકાય. આ ઉપરાંત સિંહનાથ ગુગળની પણ ગોળી લઈ શકાય. ત્રણ ત્રણ ગોળી સવાર બપોર સાંજ જમ્યા પછી વાટીને, અને દશમુળકવાત સવારે અને સાંજે, અથવા તો દશમુળકવાતની ગોળી પણ આવે છે એ પણ તમે બે ગોળી સવાર સાંજ લઈ શકો. આ ઉપરાંત જો પેશન્ટને કબજિયાત રહેતી હોય તો પણ તકલીફ વધી શકે છે, તો એની માટે એમને યોગ્ય એમને અનુકૂળ હોય એવું ત્રિફળા કે હરડે ચૂર્ણ લઈ શકે તો આ તકલીફમાંથી છૂટકારો મળી શકે છે. પૃથ્વેશભાઈ, જી પૃથ્વેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા જી, નમસ્કાર. જી બુદ્ધેશભાઈ નિર્મળ, જૂનાગઢ થી બોલું છું. જી બુદ્ધેશભાઈ નિર્મળ. હા જી જી, આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન એ છે કે મારી બેબી 20 વર્ષની છે, એમના વાળ આખે આખી લટુ નીકળે છે માથામાંથી. જી આખે આખી વાળની લટુ નીકળે છે માથામાંથી. જો પેશન્ટને ખરતા વાળ હોય, લટો આખી આખી નીકળતી હોય, મતલબ કે ખરતા વાળની તકલીફ છે, આ પેશન્ટને સવાર સાંજ રેગ્યુલર રૂપમાં દૂધ લેવું જોઈએ. એની પાચન શક્તિ યોગ્ય ના હોય તો એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને કેલ્શિયમની ગોળી સવાર સાંજ લેવી જોઈએ. આ ઉપરાંત વાળ ખરતા હોય તો આયુર્વેદિક દવાઓ પણ આવતી હોય છે. અમારે ત્યાં હેર માટેની આખી કીટ મળે છે, એમાં ઓઇલ, શેમ્પૂ અને ટેબ્લેટનો સમાવેશ થયેલો હોય છે. એ ટ્રીટમેન્ટ લેવાથી પેશન્ટને માત્ર ને માત્ર એક જ મહિનામાં ખરતા વાળ બંધ થઈ જાય છે. જી અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, કાંતિભાઈ. જી કાંતિભાઈ, આપની સમસ્યા જણાવશો. મને હાથની તકલીફ છે, પલ્સ એકદમ વધી જાય છે અને ઘટી જાય. આયુર્વેદ મતાનુસાર હાર્ટમાં જ્યારે કોઈ પણ તકલીફ થાય, જેમ કે પલ્સ વધી જવી કે ધબકારા વધી જવા કે પછી બ્લડ પ્રેશર વધવું, તો એની માટે એને જવાબદાર પાચન શક્તિ હોય છે. કારણ કે પાચન શક્તિ બાદ જે રસ ખોરાકમાંથી આહાર રસ મળે બને એમાંથી જ રક્ત બનતું હોય છે. એટલે જો પાચન શક્તિમાં કમી હોય તો એને તો જ હૃદયમાં કોઈ તકલીફ થતી હોય છે. મતલબ કે આ પેશન્ટને પાચન શક્તિની ખામી છે, એમણે ક્લિનિક પર આવીને યોગ્ય ટ્રીટમેન્ટ લેવી જોઈએ તો આ તકલીફમાંથી કાયમ માટે મુક્તિ મેળવી શકે છે. જી અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, ગણદેવભાઈ. જી ગણદેવભાઈ, આપની સમસ્યા જણાવશો. લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે. અનેક કોલર જોડાયા છે. જીતેન્દ્રભાઈ, જી જીતેન્દ્રભાઈ, આપની સમસ્યા જણાવશો. હા, તો અમારી સમસ્યા એ છે કે હેલો. હા હા જી, આપનો પ્રશ્ન કહો. હેલો જી, આપનો પ્રશ્ન કહો. હા, એટલે મારા વજનને થોડો ઢીંચણમાં દુખાવો છે અને પાછળના કમર ભાગમાં દુખે છે. જી ભાઈ, નમ કેટલી ઉંમર છે પેશન્ટની? પેશન્ટની ઉંમર, હેલો જી, આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર 50. જો 50 વર્ષની ઉંમરે કમર અને ઘૂંટણ બંનેમાં તકલીફ હોય તો પેશન્ટે આયુર્વેદિક પંચકર્મ બસ્તી સારવાર ચોક્કસથી લેવી જોઈએ. જો પેશન્ટને આ ટ્રીટમેન્ટ લેવી પરવડે એવું ના હોય, મતલબ સમય અનુકૂળતા અને પૈસાને કારણે પરવડે એવી ના હોય તો ને તો જ આ ટ્રીટમેન્ટમાં દવાઓનો સહારો લેવો જોઈએ અને દવાથી પણ તકલીફ સચોટ રીતે મટી શકે છે. અમારે ત્યાં પાવરશિવ DS કરીને આખી એક કીટ બનાવેલી છે, જે જોઈન્ટની તકલીફ હોય, સાંધામાં દુખાવો હોય, કમરમાં મણકામાં દુખાવો હોય કે પછી ઘસારો હોય, એમાં આ ટ્રીટમેન્ટ લેવાથી, મતલબ આ દવાની કીટ લેવાથી 100% તકલીફમાં આરામ પડે છે. પરંતુ આ દવાથી ટેમ્પરરી આરામ પડશે કે કાયમી આરામ પડશે એ પેશન્ટને જોયા પછી ખ્યાલ આવે. મતલબ કે જો પેશન્ટ પંચકર્મ લાયક હોય ને દવા ખાતું હોય, દવાથી ટેમ્પરરી આરામ પડ્યા કરે, જડમૂળથી ન મટી શકે. જી, એટલે ત્યાં રૂબરૂ આવે ને જો તેવું વાતચીત કરીએ તો તેનું નિદાન ખબર પડે, ઝડપથી થઈ જતું હોય છે. અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, પવનભાઈ. જી પવનભાઈ, આપનો પ્રશ્ન કહેશો. હેલો જી, આપનો પ્રશ્ન કહેશો. ગરદનમાં બહુ દુખાવો થાય છે. હેલો, આપ શું કામ કરો છો?
હું ડાયમંડ નું સુરત થી બોલું. એટલે ગરદનમાં દુખાવો થવાના કારણે ઘણી વખત એકધારું કામ કર્યા કરતા હોય, ડોક નમીન રહેતી હોય અને સ્ટ્રેટ રહેતી હોય રીતે, તો એના કારણે પણ તકલીફ થતી હોય છે. એટલે આ પેશન્ટને ક્યારેક કમરમાં નસ દબાતી હોય અથવા તો સ્નાયુનો દુખાવો હોય, સ્નાયુની નબળાઈ હોય તો પણ દુખતો હોય. જો સ્નાયુની નબળાઈ હોય તો દવાથી 100% કાયમ માટે મટી શકે છે અને પંચકર્મની જરૂર નથી હોતી, અને જો નસ દબાતી હોય તો પછી પંચકર્મની આવશ્યકતા હોય છે. એટલે ખરેખર પેશન્ટને દવાથી મટી શકે કે પંચકર્મથી એ પેશન્ટને જોયા પછી ખ્યાલ આવે. જી, અનેક કોલર જોડાયા છે. ગીતાબેન, જી ગીતાબેન, આપની સમસ્યા કહેશો. જી ગીતાબેન, આપની સમસ્યા કહેશો. લાગી રહ્યું છે કે સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો જે પ્રમાણે કહી શકાય કે આયુર્વેદ દ્વારા કમરનો જે ખાસ દુખાવો હોય છે તેમાં સમસ્યાનું નિદાન આવતું હોય છે, પરંતુ તેમાં કમરનો દુખાવો કેટલા સમયમાં ઓછો થઈ જતો હોય છે ડૉક્ટર? એ ડિપેન્ડ છે કે પેશન્ટની તકલીફ કેટલી છે, પેશન્ટની ઉંમર કેટલી છે અને પેશન્ટને કઈ તકલીફ, કયા કારણથી આ રોગ થયો છે એના ઉપર આધારિત હોય છે કેટલો સમય લાગશે. કારણ કે જો દવાથી મટવાનું હોય, માત્ર પંચકર્મની આવશ્યકતા નથી, તો પેશન્ટને મેક્સિમમ દવાનો કોર્સ હોય છે 3-4 મહિનાનો. જો પેશન્ટને કોઈ પંચકર્મની આવશ્યકતા હોય અને પંચકર્મ ટ્રીટમેન્ટ જો પેશન્ટ કરાવે છે તો એને મટવા માટેનો મેક્સિમમ સમય હોય છે 60 દિવસ, દવાનો કોર્સ હોય છે 90 દિવસનો. એટલે ખરેખર પેશન્ટનું કારણ જાણવું અગત્યનું હોય છે. બાકી એમને ન કહી શકાય કે કેટલો સમય દવા લેવી પડશે પેશન્ટને, કે કોઈ ટ્રીટમેન્ટ લેવી પડશે, કે કઈ ટ્રીટમેન્ટ લેવી પડશે. જી ડૉક્ટર જયશ્રીબેન વાઢેરા આવા મારી સાથે પધાર્યા અને માહિતી આપી, તેમજ દર્શકોની જે સમસ્યા હતા તેનું સમાધાન આપ્યું, તે બદલ આપનો આભાર. થેન્ક યુ. ઓમ શાંતિ. તો જે પ્રમાણે કહી શકાય કે આપ પણ જો આપની સમસ્યાનું નિદાન મેળવવા ઈચ્છતા હોય તો આપ રૂબરૂ તેમની સાથે વાતચીત કરીને આ સમસ્યાનું નિદાન મેળવી શકો છો. એ માટે નોંધી લો તેમનું સરનામું. સંપર્ક કરવા નોંધી લેશું સરનામું. ડોક્ટર જયશ્રીબેન વાઢેર, વેદાંત આયુર્વેદ પંચકર્મ ક્લિનિક, 113 સ્પાન ટ્રેડ સેન્ટર, રેમંડના શોરૂમની ઉપર, કોચર આશ્રમની સામે, પાલડી, અમદાવાદ. સંપર્ક 9712885452. તો દર્શક મિત્રો, આપણે માહિતી મેળવી કમરને લગતી વિવિધ રોગો વિશે અને તેનું પંચકર્મ દ્વારા કેવી રીતે થાય છે સમાધાન, આવી જ વિશેષ રજૂઆત સાથે મળતા રહીશું. પરંતુ હાલ મને રજા આપશો. નમસ્કાર.